એને ભેટી પડશો, અને ભેટી પડવાની સાથે સાથે તમે તમારા આવેગના હાવભાવ છે એ આવેગના હાવભાવ તમે ત્યાં રજૂ કરો છો. તમને એ વસ્તુ ખૂબ જ પસંદ આવી છે, તમે કશું જ બોલતા નથી, આનંદમાં આવીને તરત તેને હગ કરી લો છો. તો આ બાબત પણ નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ખૂબ અગત્યની ગણી શકાય છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈશું. ટીચિંગની છે એ વસ્તુ જે ખાસ કરી અને આ બાબત અહીંયા દર્શાવે છે કે કલ્ચર વાઇઝ એની અંદર કેટલાક ડિફરન્સીસ હોઈ શકે. જેમ કે હેન્ડશેક આપણે કરીએ છીએ ઇન્ડિયાની અંદર, ખાસ કરીને ફોરેન કન્ટ્રી અંદર જે ભલે બીજાથી વ્યક્તિ હોય તેમ છતાં ત્યાં હગ કરે તો એ પણ સામાન્ય ગણી શકાય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારનું, જેમ કે કિસ તો ઇન્ડિયાની અંદર આપણે એ નથી આપણે એને એ ગણતા, પણ ફોરેન કન્ટ્રીઝની અંદર આ બધું જે છે જાહેરની અંદર આ વસ્તુ બનતી હોય છે. એટલે કહેવાનો મતલબ કે જ્યાં કલ્ચરલ કેટલાક ડિફરન્સીસ પણ છે કે તમે કેવી રીતે ટચ કરો છો, કેવી રીતે અભિવાદન કરો છો, આ પણ એક કલ્ચરલ જે છે એને રિફ્લેક્ટ કરતી બાબત બની જાય છે. આગળની જે સ્લાઇડ છે પ્રોક્સિમિક્સ છે, તો તમારા સ્પેસ ટેરિટરીની કેટલીક બાબતો છે કે તમે કેટલા અંતર સુધીમાં કોઈ વ્યક્તિને આવવા દો છો. અગત્યની વાત છે કે જેમ કે જ્યાં પર્સનલ રિલેશન છે તો તમે એક ફૂટની અંદર છે કે બે ફૂટની અંદર છે કે એક મીટરની અંદર છે કે પબ્લિકમાં છો, તો એ કન્વર્સેશનલ ડિસ્ટન્સ પણ એટલું જ અગત્યનું છે કે તમે તમારી ટેરિટરી તમે નક્કી કરેલી છે કે ભાઈ આ ટેરિટરીમાં હું માત્ર અંગત વ્યક્તિઓ જે છે એમને જ આવવા દે છે. પબ્લિકમાં હોય તો તમે એની સાથે 6-7 ફૂટનું અંતર રાખીને વાત કરો છો. તમારું નજીકનું જેમ કે પુત્ર કે પુત્રી છે અથવા તો પત્ની કે પતિ છે તો એમનું એક ઇન્ટિમસી છે, તો એ 6 કે 7 ઇંચનો ડિફરન્સ હશે બંને વચ્ચે અંતરમાં તો પણ એ ઓકે છે. એટલે પ્રોક્સિમિક જે છે અંતરની વાત છે, બે વ્યક્તિ વચ્ચેના બોડીના અંતરની વાત છે, તો એમાં જેટલી ઇન્ટિમસી વધારે છે તો એટલું એ મતલબ જેટલા નજીક છે એટલી ઇન્ટિમસી છે અને એટલું એ એ કમ્યુનિકેશન જે છે એટલું ભાવુક ગણી શકાય અથવા તો એની સાથે એની લાગણીના સંબંધો છે એવું ગણી શકાય. ડિસ્ટન્સની વાત છે તો અહીંયા કેટલીક બાબતો ઇન્ડિકેટ કરે જ છે કે કેટલું હશે કે ક્લોઝ ફેસ છે તો less than 6 inches છે, ફાર ફેસ છે 6 to 18 inches છે. એ જ રીતે પર્સનલ ડિસ્ટન્સ છે તો એની અંદર પણ અન્ય ગુડ ફ્રેન્ડ છે કે ફેમિલી મેમ્બર છે તો ક્લોઝ ફેસ છે તો 1.5 to 2.5 ફીટની અંદર છે, અને ફાર ફેસ હોય તો 2.5 to 4 ફીટ ગણી શકાય. તો ટૂંકમાં આ બધી બાબતો જે છે એટલી જ અગત્યની. સોશિયલ ડિસ્ટન્સની પણ અહીંયા કેટલીક વાતો છે, એ પણ એ રીતે જ છે કે ભાઈ ક્લોઝ ફેસ હોય તો સોસાયટીને અંદર તમે જાઓ છો તો ત્યારે 4 to 7 ફીટની અંદર છે, ફાર ફેસ 7 to 12 ફીટ છે. પબ્લિક ડિસ્ટન્સની અંદર તમે જુઓ કે 12 to 25 ફીટ જેટલું અંતર રાખીને આપણે વાત કરતા હોય છે. એટલે ટૂંકમાં અંતરની જ્યાં વાત આવે છે તો ત્યાં ખાસ કરી અને રિલેશન્સ કેવા છે, ઇન્ટિમસી કેવી છે, એ બધી બાબતો છે. કૃષ્ણાજ આ ઉપરાંત આ બધી છે ક્રોનોમિક્સ જ્યાં સમયના સંદર્ભમાં વાતો છે તો એની અંદર પણ આ રીતે ટાઈમ ટાઈમ એટીટ્યુડ યુઝ ટાઈમ ફેમ્સ પંક્ચ્યુઆલિટી કેવી છે, તો કેટલા સમયના અંતરેથી તમે જવાબ આપો છો, કંઈ પૂછવામાં આવે કે તમે કેટલા વાગે મળશો, અને જો કંઈ ઉત્તર ન મળે તો શું સમજવાનું કે ભાઈ એને મળવામાં રસ નથી. એટલે આ વસ્તુ જે છે એ ખાસ કરી અને સમયના સમય જેમ કે તમે કોઈ નોન વર્બલ બાબતોમાં કંઈ પણ ચીજ તમે આપો છો કે હાથ હેન્ડશેક કરવા જાઓ છો કોઈની સાથે અને કોઈ વ્યક્તિ સામે એમને જ બેસી રહી અને થોડી બે કે બે મિનિટ પછી તમારી સામે હેન્ડશેક કરે તો એનો મતલબ શું થયો કે એને તમારા રિલેશનની અંદર બહુ રસ નથી અથવા તો એ પોતે ખૂબ એનું ઊંચું સ્ટેટસ છે અને તમે નીચા છો એવું દર્શાવવાનો પ્રયત્ન કરે છે. એટલે ખાસ કરીને હાથ તમે મિલાવો છો, હેન્ડશેક કરો છો અને આવી રીતે હાથ માથે ઉપર મૂકવામાં આવે તો એ શું દર્શાવે છે, એ તમને ડોમિનેટ કરવા માગે છે એવો મતલબ થાય. એટલે ઘણી વખત બોડી લેંગ્વેજ છે એ આપણા કોમ્યુનિકેશન સાથે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હોય છે. અહીંયા હવે સમયની કેટલીક મર્યાદા છે, હજુ પણ ઘણી વાતો થઈ શકે એમ છે, પણ સમય મર્યાદા અને આ પ્રકારનું હોવાને કારણે હવે અહીંયા આપણે આ વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. ખૂબ મજા આવી કૃષ્ણરાજસિંહ. વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ, નમસ્કાર, પર ક્યારેક મળીશું. Sabdham All Gujarat Integrated Classroom.
સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.